केशोद તાલુકાના એકલેરા ગામે સોંદરવા ઉકાભાઈ સૌદાસભાઈના ખેતરમાં તાજેતરમાં સરકારશ્રીની મનરેખા યોજના હેઠળ બુલેટ ઘાસ મંજૂર થયેલ છે અને તે મુજબ જે તે લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સહાયની રકમ 13,740 જેવી માતબર રકમ જમા થઈ છે। વાસ્તવમાં પ્રથમ અરજી સમયે આ લાભાર્થીઓને ખેતરમાં આવું કોઈ ઘાસ વાવેતર કરેલ ન હતું। ત્યારબાદ પણ કોઈ તપાસ ન થતાં ઉપરોક્ત સંદર્ભે એકમાં જણાવ્યા મુજબ DTO સાહેબશ્રી કેશોદને પત્ર તારીખ 30/6/2022 લખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ પર ઉતરવાની મંજૂરી માંગેલ હતી, જેને લીધે DTO સાહેબની કેશોદ દ્વારા ઉપરોક્ત સંદર્ભ 2માં જણાવ્યા મુજબ તપાસનો આદેશ થતાં આ લાભાર્થીઓને તેમના ખેતરમાં ગત તારીખ 12/7/2022 રોજ ઉપરોક્ત ઉચાપાત ન દેખાય તે માટે થોડું ઘાસ વાવી દીધું હતું। રામભાઈ રાણીભાઈ સિસોદિયા ગામ એકલેરા તાલુકો કેશોદ। મેં ગત તારીખ 10/6/2022 TDOને બુલેટ ઘાસ બાબતે ઉચાપત થયેલ હોય જેની ફરિયાદ કરેલી છે। ત્યારબાદ ગત તારીખ 30ના રોજ ફરી પાછી ફરિયાદ કરીને આવેદનની ચીમકી પણ આપેલી છે હડતાલ પર ઉતરવાની, પરંતુ TDOએ મને આશ્વાસન આપતા આગળના સમયમાં TDOએ હુકમ કર્યો કે દિવસ 10માં તપાસ કરી રિપોર્ટ કરવો, પરંતુ એ પણ અધિકારીઓ પણ ભ્રષ્ટ હોય એવી હવે મને શંકા છે। કારણ કે અન્ય અધિકારીઓને કોઈને તપાસ સોંપવામાં આવતી નથી અને આજ દિન સુધી તપાસ થયેલ નથી, જેથી આગળની કાર્યવાહી કરી અને સરકારશ્રીના નાણાંની ઉચાપત રોકે। ત્યારબાદ મેં TDO DDO નિયામકશ્રી અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલ છે। આમ છતાં જો આવું કરવામાં નહીં આવે તો હું તાલુકા પંચાયત કચેરી ખાતે અનજળનો ત્યાગ કરીશ। અને ગત તારીખ 12ના રોજ એના બચાવ માટે થઈ અને થોડું ઘણું સરકારશ્રીના નિયમ વિરુદ્ધ ઘાસ વાવેલું છે એ પણ મેં અધિકારીઓને જાણ કરી છે, છતાં પણ અધિકારીઓ આ હુકમને પણ ઓળઘોર કરીને પી જઈ રહ્યા છે। આ ઉચાપાતમાં લાભાર્થીઓના પુત્રવધુ રવિલાબેન નરેન્દ્રભાઈ સોંદરવા ગામ પંચાયતના સભ્ય હોય તેમજ આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકે ફરજ પણ બજાવે છે આવું જાણવા હોવા છતાં સરપંચશ્રીએ તથા આ સભ્યશ્રીએ મળીને સરકારશ્રીની 13,740 જેવી માતબર રકમની ઉચાપાત કરેલ છે, જેમાં આ રકમ 60 દિવસની મંજૂરી પેટે લાભાર્થીઓના ખાતામાં જમા થયેલ છે, જેમાં સરપંચશ્રીએ આ બધી જ બાબતો જાણવા હોવા છતાં તેઓએ મસ્ટર ઉપર સહી કરી અને આ ખોટી રીતે રકમ ચૂકવવામાં સહી કરીને લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા પણ કરાવી દીધા હતા, જે બાબત સ્પષ્ટ જણાવે છે। આ લાભાર્થીઓના લાભ સહાય મેળવવા હકદાર ન હોવા છતાં સરપંચશ્રીની મીઠી નજરે લીધે લાભાર્થીઓના ખાતામાં 13,740 જેવી માતબર રકમ જમા કરાવી અને ફેરવી આપવાના સંપૂર્ણ મદદ કરેલ, જે બાબતે સ્પષ્ટ દર્શાવે છે કે આ ઉચાપત ક્યાંક ને ક્યાંક સરપંચશ્રી પણ અંશ સામેલ હોય તેવું જણાવવામાં આવ્યું છે, જેમાં ઉપર જણાવ્યા મુજબ લાભાર્થીઓની પુત્રવધુ રવિલાબેન કેવેદ્રા PHC સેન્ટરમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા હોય છે, તેથી તેમને આ લાભ મળવા પાત્ર નથી। તેમ છતાં ગામના જ સરપંચશ્રી દ્વારા લાભાર્થીને લાભ આપવા તેમના સમર્થનમાં જે ઓન પેપર્સ સહીઓ કરેલ છે તે તપાસનો વિષય બની રહેલ છે, જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે સરકારશ્રીના નિયમો મુજબ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે અને આ તપાસ દરમિયાન ફરજિયાત સાથે રાખીને તપાસ થાય અને તે કરવા વિનંતી છે કે જેથી સંપૂર્ણ સત્ય બહાર આવી શકે, જેમાં આ સરપંચશ્રી તથા આ સભ્યશ્રી લાભાર્થીઓ બંને પંચાયતના પ્રતિનિધિ હોવા છતાં આવી રીતે પંચાયતના હોદ્દાઓને ઉપયોગ કરીને સરકારશ્રીના નાણાંની ઉચાપાત કરેલ છે, આથી આ બંને વ્યક્તિઓને તાત્કાલિક અસરથી પંચાયતના હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ જેથી સરકારશ્રીના નાણાંની ઉચાપાત અટકાવી શકાય તેવી માંગ કરવામાં આવી હતી। રાવલિયા મધુ સમય મીડિયા ન્યૂઝ કેશોદ।